દિવાળીના વેકેશન દરમિયાન હીરાના બંધ કારખાના તાળા તોડી હીરા અને રોકડ રકમ સહિત લાખોની ચોરીને અંજામ આપનાર ગેંગને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પકડાઈ જતા અનેક ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. સુરત શહેરમાં બનતી ચોરીની ઘટનાઓ અને ડામવા તેમજ ગુનામાં સંડવાયેલી ગેંગને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કમર કસવામાં આવી છે. પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દિવાળીની રાત્રિ દરમિયાન બંધ હીરા કારખાનાઓને નિશાન બનાવી ગરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે પૂર્ણા વિસ્તારમાંથી ભૂપંત ઉર્ફે ભરત ઉર્ફે કરસન વરાલિયા અને તેના સાગરીત રાજેશ ફકીરા કેકાડેની ધરપકડ કરી છે. બંને આરોપીઓની અંગ ઝડપી લેતા મોટા પેચિયા તેમજ નાની બેટરીઓ મળી આવી હતી. જે બેટરી અને પેચિયાનો ઉપયોગ આરોપીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા હીરાના કારખાના અને ઓફિસના તાળા તોડવા માટે કરતા હતા. જે હીરાની ઓફિસ અને કારખાનાઓના તાળા તોડી આરોપીઓ દ્વારા રોકડ રકમ તેમજ હીરાની ચોરી કરવામાં આવતી હતી. શહેર જે ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા માણસોને વેપારીઓ છે એ દિવાળીના ટાઈમની અંદર જ્યારે કારખાના બંધ કરી અને પોતાના માતૃવતન જતા હોય છે, આવા વખતે એક પ્રકારની જે ગેંગ છે, જે ભૂપતની ગેંગ છે, એ એક્ટિવ થયેલ હતી. અને જે બંધ કારખાના છે એની અંદર એને કારખાનાને તોડી અને જે હીરા જે પડેલા હોય એને ચોરી કરવાના પ્રયાસો થયેલ હતા અને ચોરીઓ કરેલ હતી. આવો જ એક બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર 21-22 ઓક્ટોબરના રાતના ચીકુવાડી વિસ્તારની અંદર એક કારખાનું આવેલું છે ધીર ડાયમંડ કરીને. તેને ગ્રીલના કાચ ગ્રીલ તોડી અને ઉપર જઈ અને ત્યાંથી જે હીરાઓ પડેલા હતા, રોકડ રૂપિયા પડેલા હતા, એમની ચોરી કરેલ હતી. જ્યારે આવો જ એક બીજો બનાવ છે એ ચોક બજારની અંદર દાખલ થયેલો હતો. તેમજ બીજાઓ પણ ગુનાઓ અનડિટેક હતા. આ બધા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંગલ સાહેબ નાઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો. આ પ્રકારના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને કામે લગાડવામાં આવેલ હતી. આ દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે ખાસ કરીને દિવાળીના ટાઈમ ઉપર હીરાના જે કારખાનાઓ છે એમાં ઘરફોડીનો જે કરે છે એ એક ગેંગ છે જેનું નામ છે ભૂપત ઉર્ફે ભરત વરાસિયા કરીને વરાલિયા. આ જે છે અગાઉ પણ આવા જ એમઓની અંદર પકડાઈ ચૂકેલો છે. એના બાબતે એના વેરેબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે અને એની સાથે એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળે છે કે સીતાનગર ચોકડી પાસે કેનાલ રોડ ઉપર એ હાલમાં એ પોતાના સાથીદાર સાથે રાજેશ ફકીરા સાથે આવેલો છે. તાત્કાલિક એ લોકોને પકડી પાડવામાં આવેલ છે. એની પાસેથી બે પેચિયા, બેટરી તેમજ અન્ય મુદ્દામાલ જે હાઉસ બ્રેકિંગનો મુદ્દામાલ છે એ મળી આવે છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓ દ્વારા ચોક બજાર અને વરાછા પોલીસ મથકની હદમાં થયેલી હીરા અને રોકડ રકમની ચોરીના ગુનાઓના બે ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં એવી હકીકત પણ સામે આવી છે કે આરોપીઓ દ્વારા માત્ર ચોક બજાર અને વરાછા નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંદાજિત 7 જેટલી અલગ અલગ જગ્યાએ તાળા તોડી રોકડ રકમ તેમજ હીરાની ચોરી પણ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલો આરોપી ભૂપંત ઉર્ફે ભરત વરાલિયા અગાઉ શહેર અને જિલ્લામાં કુલ 34 જેટલા ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જે કરફોડ ચોરી કરવામાં રીઢા આરોપી તરીકેની છાપ ધરાવે છે. હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સહિત બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચ લાવી એનો ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે. તો પોતે હાલમાં જ 4 મહિના પહેલાં કાપોદ્રાની અંદર 10 લાખના હીરાની ચોરીની અંદર પકડાઈ ચૂકેલો અને હમણાં જે છૂટેલો છે એ છૂટી અને ફરીવાર આ દિવાળીની અંદર જે કારખાનાઓ બંધ હોય એને ટાર્ગેટ કરતો હતો. આ પ્રકારે એને વરાછા પોલીસ સ્ટેશનની અંદર, ચોકબજાર પોલીસ સ્ટેશનની અંદર, ઘણા બધા કારખાનાની અંદર ચોરીની કોશિશ કરેલાની કબૂલાત કરેલ છે. બે ગુનાઓ છે જે ચોકબજાર અને વરાછા પોલીસ સ્ટેશનના એ દાખલ થયેલ છે, ડિટેક છે. તેમજ હજી ઘણા બધા જે કારખાનાવાળાઓ આવશે એટલે ખ્યાલ આવશે કે પોતાની આ ચોરી થઈ છે કે કેમ. હાલમાં બંનેને અટક કરી લેવામાં આવેલ છે અને એના રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે. ખાસ કરીને ભૂપત વરાલિયા કરીને છે એ હિસ્ટ્રી સીટર છે.
2001 થી લઈને આજ દિન સુધીમાં એના વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ દાખલ થયેલ છે. સુરત શહેરની અંદર વરાછા, કાપોદરા, પૂણા વિસ્તાર, કતારગામ વિસ્તાર જે જે જગ્યાએ હીરાના કારખાનાઓ આવેલ છે ત્યાં અને હીરાના કારખાનાની અંદર ઘરફોડ ચોરી કરી અને હીરાની ચોરી કરેલ છે એના ગુનાઓ પણ દાખલ થયેલ છે. ટોટલ એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 37 ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. આનું કાર્યક્ષેત્ર સુરત ઉપરાંત ભાવનગર જિલ્લો પણ છે. વરાછાની અંદર ટોટલ 476 કેરેટ હીરા એની ચોરી છે, જ્યારે એનો મુદ્દામાલ 1,87,000 છે. આ જ રીતે ચોકબજારની અંદર 15,000 કેશ છે, જે તેમજ એને બીજા 7 કારખાનાઓ આઇડેન્ટિફાય કરેલ છે કે એની અંદર એને ચોરી કરેલ છે, તો એના માલિકો આવતા ખ્યાલ આવશે કે એની અંદરથી કેટલી રકમ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.